નવલા નોરતાની આજથી શરૂઆત દરેક શહેરમાં તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે બસ જ કલાકોમાં ગરબાની શરૂઆત થશે પણ કયા શહેરમાં અત્યારે હાલ કેવો માહોલ છે તે વિશે જ વાત કરીશું અત્યારે રાજકોટ તે અમારા સંવાદદાતા સની અમારી સાથે જોડાયા છે અને વડોદરાથી અમારી સાથે જપતવ્ય યાજ્ઞિક જોડાયા છે સની કેવો માહોલ છે રંગીલા રાજકોટમાં કારણ કે યુવા હૈયાઓ અત્યારે ગરબા રમવા માટે થનગનતા હશે આયોજકો દ્વારા કયા પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે જી સની કેવો માહોલ છે વડોદરાથી અમારા સંવાદદાતા જપ્તવ્યા પણ જોડાયા છે વડોદરામાં હાલ શું માહોલ છે જપ્તવ્યા આયોજકો દ્વારા કયા પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે યુવા હૈયાઓ નવરાત્રીમાં ગરબા રમવા માટે ખનગનતા હોય છે અને આજે નવલા નોરતાનો પહેલો દિવસ છે જપ્તવ્યા આપણે જણાવી દઉં કે જે પ્રમાણે દર વર્ષે નવ દિવસના ગરબાની તૈયારીઓ થતી હોય છે ત્યારે આ વર્ષે ફક્ત આઠ દિવસના ગરબા છે ત્યારે યુવા હૈયાઓમાં અત્યારે ગરબાને લઈને થનગનાટ છે સવા છે બે કલાક પછી વડોદરાના ગરબા ગ્રાઉન્ડ ઉપર યુવા હૈયાઓ ગરબા રમતા જોવા મળશે ત્યારે નજીકના કલાકો બાકી છે ત્યારે અત્યારે અમારી સાથે કેટલીક યુવતીઓ છે જે પોતે ગરબાના થનગનાટને લઈને અલગ અલગ ટેન્ટો કરાવવા આવી છે અત્યારે અમે ઊભા છે મેલમ કાફે પાસે ત્યાં આગળ અહીંયા કેફેમાં અલગ અલગ પ્રકારના ડ્રિંક સર્વ થાય છે અને સાથે તેમને કરી આપવામાં આવે છે વડોદરા શહેર ગરબા માટે ખૂબ પ્રચલિત છે ત્યારે વડોદરા શહેરમાં આ વર્ષે આ નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે ખાસ કરીને તમે જોઈ શકો છો જે પ્રમાણે યુવતીઓ અલગ અલગ ટેટુ કરાવે છે કેટલીક યુવતીઓએ પોતે લોટસની ટેટુ કરાવ્યું છે ત્યારે કેટલીક યુવતીઓએ પોતે મા નવદુર્ગાની આંખનું ટેટુ કરાવ્યું છે ત્યારે પ્રધાનમંત્રીનું મુખ્ય સપનું કહી શકાય એવા એક સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પણ ટેટુ કરાવ્યું છે રાસ રમતા યુવક યુવતીઓના પણ ટેટુ કરવામાં આવ્યા છે આપણી સાથે ટેટુ કરાવનાર યુવતીઓ છે આપણે તેમની સાથે વાત કરીશું શું કહેવું છે તમારું દર વર્ષે ગરબાને લઈને છેલ્લા પાંચ સાત વર્ષથી આ ટેટુનો ક્રેઝ આવ્યો છે આ ક્રેઝ વિશે તમારું શું માનવું છે અમે લોકો આ દર વર્ષે અહીં આવીએ છીએ અને દર વર્ષે અલગ અલગ ટેટુ કરાવે છે આજે મેં લોટસ નું ટેટુ કરાવ્યું છે જે મારા કોસ્ચ્યુમ પર ફૂલ મેચ છે અમે લોકો બહુ એક્સાઇટેડ હોઈએ છીએ દર વર્ષે અમે લોકો દર વર્ષે દસે દસ દિવસ અલગ અલગ નવા નવા ટેટૂસ કરાવીએ છીએ જેનો અમને તો ખુશલી તમે જોઈ રહ્યા છો ગર્લ્સ કહી રહી છે પોતે કે અમે દર વર્ષે અલગ અલગ ટેટુ કરાવીએ છીએ લોકો પોતે એક્સાઇટેડ છે સ્વાભાવિક વાત છે ખુશલી કે ગરબાનું પર્વ હોય ત્યારે યુવતીઓમાં પોતે થનગનાટ હોય છે ટેટુ કરાવવા માટેનો ક્રેઝ હોય છે આપણી સાથે બીજી પણ કેટલીક યુવતી છે આપણે તેમને પૂછીએ તમે પણ માં નવદુર્ગાની આંખનું ટેટુ કરાવ્યું છે શું માનો છો તમે આ પહેલા પહેલા દિવસનો ક્રેઝ બહુ જ સરસ છે અને મને ટ્રેડિશનલ ટાઇટુસનો બહુ જ શોખ છે એટલે મેં મારા કોસ્ટ્યુમ સાથે સેટ થયું મેં મા નવદુર્ગાનું ટેટુ કરાવ્યું છે જે મને બહુ જ ગમે છે તમે જોઈ રહ્યા છો યુવતીઓ પોતે અલગ અલગ પ્રકારની સાથે ટેટુ કરાવે છે નવરાત્રીનો પહેલો દિવસ છે આર્ટિસ્ટ પણ છે આપણે તેમને પૂછીશું કે આ ટેટુ ખરેખર કેટલા સેફ છે હાઇજેનિક છે શું છે ટેટુ વિશે વાત જીશન ઈશાંત તમે જણાવશો કે યુવતીઓ ખાસ કરીને તમારી પાસે દૂર દૂરથી વડોદરામાં ટેટુ કરાવવા આવે છે અને આ ટેટુ ટેમ્પરરી હોય છે જરા ટેટુ વિશે માહિતી આપશો કેવો ક્રેઝ છે કયા થીમ ઉપર ટેટુસ થતા હોય છે હવે નવરાત્રિ જે ફેસ્ટિવલ આવી રહ્યો છે તે એને હિસાબે બધા અલગ અલગ રીતના ટેટો કરાવે છે તો હમણાં નવરાત્રિમાં કેવું કે દસે દસ દિવસ યંગસ્ટર્ન અલગ અલગ રીતના ટેડો કરાવતા હોય છે તો એ લોકો એ લોકોના કોસ્ચ્યુમ પ્રમાણે ટેડુ કરાવે છે સેન્ટર ઓફ એટ્રેક્શન જોતું હોય તેની માટે ટેડુ કરાવે છે અમુક જે બોયઝ હોય છે તે ફૂલ બેક કરાવે છે અમુક ગર્લ્સ હોય છે તે બેક એન્ડ ફ્રન્ટમાં પણ ટેટુ કરાવી દે છે અને થીમ પ્રમાણે પણ અલગ અલગ હોય છે જે કેવા હાઇજેનિક છે કેમ કે દિવસ દરરોજ અલગ અલગ કરવા ખર્ચની પણ વાત આવે છે વડોદરાના ગરબા ખેલાઈવા માટે પાસિસનો એક્સપેન્સ અત્યારે ટેટુનો એક્સપેન્સ કોસ્ટમનો એક્સપેન્સ કેવી રીતે જુઓ છો તમે તમારા ટેટુ એક્સપેન્સ આમ જોવા જાવ તો હવે એક્સપેન્સ તો બધા જ કરે છે વધારે અને જે હિસાબે ગરબાનો શોખ છે અને જે હમણાં વધી રહ્યો છે જે રીતે મૂવીમાં જોઈ રહ્યા છે ને એ બધામાં તો યંગસ્ટર બધા કોઈ એવું ફિક્સ નથી કરતા કે મારે આટલામાં જ ડેડુ કરાવું છે કે એ લોકોના હિસાબે એ લોકોને શૂટ થતું હોય એના હિસાબે ડેડુ કરાવે છે અને ડેડુ બધા હાઇજેનિક હોય છે તો ખુશાલી તમે જોઈ રહ્યા છો જે પ્રમાણે ટેટુ આર્ટિસ્ટ પોતે પણ કહી રહ્યા છે કે ટેટૂ દરેક હાઇજેનિક હોય છે વધારે ખર્ચ નથી હોતો પણ તેમ છતાંય જો ગરબા ખેલાવાને આ થનગનાટ હોય તો ચોક્કસ તેમને ટેટુ કરાવવા જોઈએ અને દર વર્ષની જેમ આ વર્ષે પણ આ ગરબા રશિયાવા યુવતીઓ પોતે અહીંયા ટેટુ કરાવવા માટે આવી છે અને દરરોજ અલગ અલગ પ્રકારની થીમ સાથે ટેટૂ કરાવી અને ચાચર ચોકમાં ગરબે છે જી ખુશાલી ચોક્કસ જ તમે જોડાયેલા રહેશો અમારી સાથે રાજકોટથી સંવાદતા સની પણ અમારી સાથે જોડાયેલા છે સની આપના સુધી મારો અવાજ પહોંચી રહ્યો છે સની કેવો માહોલ છે રાજકોટમાં આયોજકો દ્વારા કયા પ્રકારની તૈયારીઓને આખરીઓ ઓપ આપવામાં આવ્યો છે બસ થોડા જ કલાક અને પછી નવરાત્રીનો આજે પહેલો દિવસ છે યુવા હૈયાઓ થનગનતા હશે અને નવરાત્રીની જે શરૂઆત છે ચોક્કસથી રાહ જોવાતી હતી એ દિવસ આજે આવી ચૂક્યો છે કેવા પ્રકારની તૈયારીઓ શું કહી રહ્યા છે તેના લોકો સની ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જે રીતે નવરાત્રીનો આજે પ્રારંભ થયો છે પ્રથમ દિવસ છે એટલે ક્યાંક ને ક્યાંક ખેલૈયાઓ થનગનાટ થનગનાટ કરી ઉચ્ચાર શાંતિથી રમઝટ બોલી રાખશે રેસ કોર્સ હું આપને દ્રશ્યો પણ દેખાડવા માંગીશ કે જ્યાં હૈયાઓ છે ક્યાંક ને ક્યાંક ખેલૈયાઓ યુવક અને યુવતીઓ આજે સમય સાંજથી જ આજે મેદાન છે ત્યાં રાત મહોત્સવમાં ગરબે ઝુમવા માટે આવી શકે છે અને મોટી સંખ્યામાં અહીંયા ખેલૈયાઓ આવશે પોતાના પરિવાર સાથે બાળકો સાથે અને ખેલૈયાઓ યુવાઓ યુવતીઓ તમામ જે રીતે અત્યારે જે રીતે અત્યારે રાજકોટના રેસ્ટર્સ આ આયોજન કરવામાં આવી રહ્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક આયોજનો દ્વારા જે છેલ્લા ઘણા સમય થી જે આયોજન કરવામાં આવી રહ્યું હતું તે હવે માત્ર ગણતરી ના દિવસો બાકી રહ્યું છે

નવરાત્રીમાં ગરબે ઝૂમવા માટે યુવા હૈયાઓ પહોંચી જશે અને ગરબાના તાલે ઝૂમશે જે દિવસની રાહ જોવાતી હતી તે દિવસ આજે આવી ચૂક્યો છે